ખેડાના ફાગવેલથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. શાળાની અંદરથી દારૂ ઝડપાયો છે. ખેડાના ફાગવેલની સ્કૂલમાંથી વિદેશી દારૂ ઝડપાયો. ફાગવેલ સ્કૂલની છત પરથી 1152 બોટલ કબજે કરાઈ છે. બે આરોપીઓ પણ હાલ પકડવામાં આવ્યા છે. સ્ટેટ વિજિલન્સ દ્વારા તેમને સકંજામાં લેવામાં આવ્યા. હજી એક આરોપીની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે. આશંકા વ્યક્ત થઈ રહી છે. ત્રીજો આરોપી હાલ ફરાર છે. તેને શોધખોળ માટે કવાયત હાથ ધરાઈ છે. યાત્રાધામની શાળામાં દારૂ પકડાતા ચર્ચા ચાલી રહી છે. ખેડાના ફાગવેલની સ્કૂલમાંથી વિદેશી દારૂની 1152 બોટલ મળી આવી છે અને તેને કારણે ચર્ચા મચી છે. હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. બે આરોપીઓ તેમને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. સંવાદદાતા નિખિલ ભોઈ જોડાયા છે. જી નિખિલ, ફાગવેલની અંદરથી વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. આગળની કયા પ્રકારની કાર્યવાહી રહેશે? ત્રીજો આરોપી ક્યારે પકડાશે? જી પીરલ, ચોક્કસથી જણાવીશ કે હાલ જે બે આરોપી છે તેની અટક કરી લેવામાં આવી છે, જ્યારે એક આરોપી જે છે હાલમાં ફરાર છે અને એ આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જો વિગતવાર વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ એવા યાત્રાધામ ફાગવેલ ખાતે કાર્તિકી પૂનમે બહુ મોટો મેળો ભરાતો હોય છે. આ જ સમયે જ્યારે સ્ટેટ વિજિલન્સે રૂપિયા 1.5 લાખ જેટલી માટબર રકમનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં વિદેશી તેમજ દેશી દારૂનું વેચાણ મોટી માત્રામાં થતું હોય છે. ત્યારે પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. મહત્વની વાત એ પણ રહી કે બે મહિનાઓ અગાઉ પણ કઠલાલ શહેરમાં આવેલ દસ્તગીર સોસાયટીમાંથી વિદેશી દારૂ જે સ્ટેટ વિજિલન્સ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં કઠલાલ પોલીસ મથકના જે તે સમયના PSI ને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, ત્યારે બે મહિનામાં બીજી વાર કઠલાલ પોલીસ મથકની હદ વિસ્તારના યાત્રાધામ ખાતેથી પણ વિદેશી દારૂ મોટી માત્રામાં ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે ખેડા જિલ્લા પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. જી નિખિલ, તેમજ પોલીસ તંત્ર પર તો સવાલ થઈ જ રહ્યા છે, અને હવે આગળની કાર્યવાહી કેવી રહેશે? કેમ કે અવારનવાર ખેડાની અંદર આ પ્રકારે દારૂનો જથ્થો મળી આવે છે. જી ચોક્કસથી, હાલમાં જે દારૂ છે તે ખેડા જિલ્લાના અનેક સ્થળો પરથી આ રીતે ઝડપી પાડવામાં આવતો હોય છે, ત્યારે ખેડા જિલ્લામાં દેશી દારૂનું તેમજ વિદેશી દારૂનું પણ ધૂમ વેચાણ થતું હોય છે તેવી અનેક વિગતો બહાર આવી છે. નિખિલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે આ ઘટના અવારનવાર બની રહી છે, કઠલાલ પોલીસની હદમાં આવતા વિસ્તારોની અંદરથી અવારનવાર દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, અનેક સવાલો પોલીસની કામગીરી પર થઈ રહ્યા છે. સરળતા સવાલની આપણે વાત કરીએ તો શાળામાં વિદેશી દારૂ કેવી રીતે પ્રવેશ્યો તે એક મોટો સવાલ છે. કોઈ જાણભેદું જો હોઈ શકે, શાળાના વર્ગની છત પર આ પ્રમાણે દારૂનો જથ્થો મુકાયો હતો, સ્થાનિક પોલીસ કેમ્પ કુંભકરણની નિંદ્રામાંથી જાગી નથી રહ્યું તે અહીંયા સવાલ છે. શું સ્થાનિક પોલીસ અને બુટલોગરની આ મિલીભગત છે? કેમ કે પોલીસની રહેમ નજર હેઠળ જ આ પ્રકારની કામગીરી થઈ શકે. જો પોલીસ કડક કાર્યવાહી કરે તો દારૂ ગુજરાતની અંદર પ્રવેશી જ ન શકે અને આ પ્રકારે તેની સંગ્રહ ખોલી કરી તેને વેચવામાં પણ ન આવે. વિદેશી દારૂના પ્રવેશતા મૂળની અંદર અનેક ભેદ જે રીતે હાલ ઉકેલાશે તેવું અનુમાન તો લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ અગાઉ ખેડાની અંદર ખાસ કપડવંજની અંદર પણ દારૂ પકડાયો હતો. કઠલાલની એક સોસાયટીમાંથી દારૂ પકડાયો અને આજે ફાગવેલની સ્કૂલની છત પરથી વિદેશી દારૂ ઝડપાયો છે.